હવે આગળ વાત કરીએ તો માગરોળની. માગરોળમાં પશુ દવાખાના બિલ્ડિંગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા. હાલ ચાલુ કામમાં રેતીમાં ધૂળવારી હલકી જોવા મળશે તો કાંકરીમાં પણ કોઈની જૂની ધૂળવારી વપરાતી હોવાની હકીકત સામે આવી છે. સરકારી ટેન્ડર મુજબ કામ ન થતું હોવાની અને સરકારના રૂપિયાનો ધુવાડો થતો હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. બાંધકામમાં પ્રથમ સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ, પણ સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની વપરાતી હોવાની લોકોએ આક્ષેપો લગાવ્યા છે, જેથી આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જ્યારે તો વળી પથ્થરો પણ હલકી ગુણવત્તાના ધૂળવાળા વપરાતા હોવાનું સામે પણ આવ્યું છે, જે પથ્થરમાં જમીનમાં કૃષિમાં વપરાતા હોય છે. ખરાબ પથ્થરો અહીં ચણતરમાં વપરાઈ રહ્યા છે. જે પથ્થર એક લાકડી પરવાથી તૂટી જાય તો તેમનું કામ કેટલું ગુણવત્તાવાળું હશે? આને કહેવાય છે લોટ, પાણી અને લાકડા. તો શું આ કામ બાબતે કોઈ તપાસ કરશે કે પછી આંખાડા કામ કરશે તે તો જોવાનું રહેશે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.